પાટણથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. પાટણના વારાહી ગામે ભીડ ભંજન હનુમાનજીની ગૌશાળામાં અચાનક આગ લાગી હતી. આ આગ લાગવાથી ઘાસચારો બળીને ખાક થઈ ગયો છે. આગને કાબુમાં લેવા 3 ફાયર ફાઈટર અને 4 પ્રાઇવેટ ટેન્કરની મદદથી આગ પર કાબુ લેવામાં આવ્યો હતો. આગમાં અંદાજે 10 લાખનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જો કે આગ લાગવાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. તમને ફરી એક વાર જણાવી દઈએ, પાટણના વારાહી ગામે ભીડભંજન હનુમાનજીની ગૌશાળામાં અચાનક આગ લાગી હતી. આગ લાગવાથી ઘાસચારો બળીને ખાક થઈ ગયો છે. આગમાં અંદાજે 10 લાખનું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આગને કાબુમાં લેવા માટે 3 ફાયર ફાઈટર અને 4 પ્રાઇવેટ ટેન્કરની મદદથી આગ પર કાબુ મેળવ્યો હતો. પાટણથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. પાટણના વારાહી ગામે ગૌશાળામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. તમને ફરી એક વાર જણાવી દઈએ, આગ લાગવાથી ઘાસચારો બળીને ખાક થઈ ગયો છે, જેમાં અંદાજે 10 લાખનું નુકસાન થયું છે. આગ પર કાબુ મેળવવા માટે ઘટના સ્થળે 3 ફાયર ફાઈટર અને 4 ટેન્કર દ્વારા આગ પર કાબુ લેવાની કોશિશ કરવામાં આવી, જેમાં અંદાજે 10 લાખનું નુકસાન થયું હોવાની માહિતી મળે છે. જો કે આગ લાગવાનું કારણ સુધી બહાર આવ્યું નથી. મહેસાણાથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. મહેસાણામાં આવેલા કાગળ પેકેજિંગની ફેક્ટરીમાં આગ ભભૂકી ઉઠી છે. જીઆઈડીસીમાં આવેલા પ્લોટ નંબર 126માં ભયંકર આગ લાગતા અફરાતફીનો માહોલ સર્જાયો છે. 3 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો છે. છેલ્લા 1 કલાકથી આગને કાબુમાં લેવાના પ્રયાસો થઈ રહ્યા છે. હા, તમે જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો, મહેસાણામાં આવેલા કાગળ પેકેજિંગની ફેક્ટરીમાં આગ ભભૂકી ઉઠી છે. જીઆઈડીસીમાં આવેલા પ્લોટ નંબર 126માં ભયંકર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. મહેસાણામાં કાગળ પેકેજિંગની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બનવા પામી છે. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. મહેસાણાથી જે પ્રમાણેના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, આગને કાબુમાં લેવા માટે 3 ફાયર ફાઈટર સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો છે. છેલ્લા 1 કલાકથી આગને કાબુમાં લેવાના પ્રયાસો થઈ રહ્યા. ફરી એક વાર જણાવી દઈએ, મહેસાણામાં કાગળ પેકેજિંગની ફેક્ટરીમાં આગ ભભૂકી ઉઠી છે. જીઆઈડીસીમાં આવેલા પ્લોટ નંબર 126માં ભયંકર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે.